આજના ટોપિકમાં બેવડું ફલન અને ભ્રૂણપોષનું નિર્માણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચલો આપણે આજે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આગળ વધારીએ. આજનો ટોપિક છે બેવડું ફલન. આજનો ટોપિક છે બેવડું ફલન. પેજ નંબર 34 ઉપર તે આપેલો છે. નાનકડો એવો ટોપિક છે પણ મહત્વનો ટોપિક છે. ચલો શરૂ કરીએ. પરાગનયન દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન ઉપર, પરાગનયનની ક્રિયા થાય એટલે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થાય. પરાગરજનું સ્થાપન થાય પછી આ પરાગરજ સંગત હોય, સંગત હોય એટલે પરાગનલિકાનો વિકાસ થાય. આ સંગત પરાગરજ છે એટલે આમાંથી આ પરાગનલિકાનો વિકાસ થઈ રહ્યો છે. તો અહીંયા પરાગનલિકાનો વિકાસ થઈ રહ્યો છે અને આ પરાગનલિકા પરાગવાહિનીમાંથી આગળ વધતી જાય, બીજા શયમાં જાય, બીજા શયમાંથી અંડકમાં પ્રવેશી જાય, અંડછિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશી જાય. હવે ત્યાં બે નરજન્યુઓને મુક્ત કરી દે. હવે બે નરજન્યુઓ કઈ રીતે આવતા હશે અને ફલન કઈ રીતે થતું હશે એ આપણે જોઈએ. ચલો તો આગળના વિડીયોમાં એવું કીધેલું હતું કે ભાઈ જ્યારે પરાગનલિકાનો અહીં પરાગરજ હતું, આ પરાગનલિકા હતી, આમાંથી પરાગરજની જ્યારે આવી પરાગનલિકાનો વિકાસ થતો હતો તો આ પરાગનલિકાની અંદર બે નરજન્યુઓ આવેલા હતા. આ બે નરજન્યુઓની અંદર વાત કરીએ આપણે તો જો અહીંયા અહીંયા એક દેખાય છે એ આ વાનસ્પતિ કોષ, નાલ કોષ, અને પછી અહીંયા નીચેના ભાગે બીજો એક કોષ આવેલા હશે. આવા કુલ 3 કોષો આવેલા હશે. આપણે અહીં દોરીને બતાવીએ. જુઓ, એક અહીંયા આવશે જે તમને દેખાઈ રહી છે, બીજો અહીંયા આવશે અને ત્રીજો અહીંયા આવશે. હવે 3 ટપકા તમે જોઈ લીધા. હવે આ 3 ટપકામાં વાનસ્પતિ કોષ જે આવેલો હતો, જે મોટો કોષ હતો, એ તો શું થતું હશે, બે નરજન્યુઓના પોષણમાં વપરાઈ જશે, મતલબ કે એ નીકળી જશે. આ જે કોષ હતો એ તો નીકળી જવાનો છે, પણ આ બે નરજન્યુ જે હતા ને, એ બે નરજન્યુ જે હશે એ હવે આ ભ્રૂણપૂટમાં દાખલ થઈ જશે. આ ભ્રૂણપૂટની અંદર દાખલ થવાના છે અને ત્યાં જઈને તે મુક્ત થઈ જશે. બરાબર, એક મિનિટ રંગ અલગ લઈએ જેથી તમને બરાબર દેખાય. ઓકે, હવે કેવી રીતે ક્રિયા થવાની છે તો જુઓ, આકૃતિ તમે તમને બતાવેલી છે કે ભાઈ આની અંદર બે નરજન્યુ હવે જોવા મળે. તો આ બે નરજન્યુ છે. આ બે નરજન્યુ જે હશે ને, એ બે નરજન્યુઓ આ જે અંડક કહીએ આપણે, જો તમે ધ્યાનથી જોઈ શકો છો કે અમારી કર્સર છે તમને દેખાઈ રહ્યું છે કે બે નરજન્યુ, જુઓ આ બે નરજન્યુ છે ને અહીંયા આવેલા હશે, આની અંદરના ભાગે આવેલા હશે. અને પછી બે નરજન્યુ શું થતા હશે, આની અંદર કોષરસમાં મુક્ત થઈ જશે. કોના કોષરસમાં મુક્ત થતા હોય? આ જે સહાયક કોષ આવેલો હશે એ સહાયક કોષના કોષરસમાં મુક્ત થઈ જતા હશે. બરાબર, એટલે એમાંથી એક નરજન્યુ જે હશે, એમાંથી એક નરજન્યુ જે હશે એ આગળ વધશે અને આ જે અંડકોષ હશે એની સાથે જોડાઈ જશે, એટલે કે અહીંયા જોડાઈ જશે, અહીંયા આની સાથે જોડાઈ જશે. અને બીજો જે હશે નરજન્યુ એ આ રીતે આગળ જશે અને અહીંયા જઈને આની સાથે જોડાઈ ગયું. જોઈ લો તમે આકૃતિમાં, એટલે એક સાથે બે અલગ અલગ જગ્યાએ ફલન થયું ને. એક અંડકોષની અંદર ફલન થાય છે અને બીજું ક્યાં જોવા મળતું હશે? દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થતું હશે. અહીંયા અંડકોષની સાથે ફલન થઈ જાય માટે તમે જ્યાં અંતરી જુઓ, અહીંયા અંડકોષ લખ્યું છે, પછી નરજન્યુ લખ્યું છે, સંયુગ્મનની ક્રિયા થાય એટલે યુગ્મનજનું નિર્માણ થાય. યુગ્મનજ 2N હોય એમ, એટલે કે આ N હોય, આ પણ N હોય, એટલે બે ભેગા થઈ જાય એટલે 2N બન્યું, એટલે યુગ્મનજનું નિર્માણ થયું. અને છેવટે એમાંથી કોણ બનતું હશે? ભ્રૂણ બની જશે, એમાંથી ભ્રૂણનું નિર્માણ થઈ જશે. બરાબર, તો એક ફલનની ક્રિયા અહીંયા જોવા મળી. હવે બીજા ફલનની વાત કરીએ આપણે તો એક આ જે નરજન્યુ હતો એ અહીંયા પહોંચી ગયું. હવે અહીંયા પહોંચી ગયું એટલે ત્યાં કોણ હતું? દ્વિકીય કોષ કેન્દ્ર હતું. અને આપણું એક નરજન્યુ આવી ગયું એટલે એમાં શું થતું હશે? આ દ્વિકીય કોષ કેન્દ્ર એટલે 2N કહેવાય, આ નરજન્યુ એટલે N કહેવાય. 2N અને N એટલે શું થઈ ગયું? 3N કહેવાય. આયુ એન એટલે 1, 2 અને 3, 3 એટલે 3N થઈ ગયા. દ્વિતીય કોષ કેન્દ્ર 2N હોય, શરૂઆતમાં 2N હોય અને એક એક્સ્ટ્રા આવ્યું એટલે 3N થયું. અને પ્રાથમિક આ જે 3N થયું એને કહેવાય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એનું નામ છે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય. અને આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હશે એમાંથી શું બની જતું હશે? ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય અને એમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થતું હશે. ટૂંકમાં તમે ધ્યાનથી જોયું કે એક સાથે બે અલગ અલગ જગ્યાએ ફલનની ક્રિયા થાય. એકમાં અંડકોષનું ફલનની ક્રિયા થાય છે અને પછી બીજામાં શું થતું હશે? દ્વિકીય કોષ કેન્દ્રનું ફલનની ક્રિયા થાય. આમ બે અલગ અલગ જગ્યાએ ફલન થતું હશે માટેને શું કહેવાતું હશે? બેવડું ફલનની ક્રિયા કહેવાય. આમાં આમાંથી ભ્રૂણ બનશે અને આમાંથી કોણ બનતું હશે? PEN બનશે. PEN તમારે ચોપડીની અંદર PEN મતલબ લખેલો જ છે. પેન ચાલતી નથી. PEN મતલબ શું થાય? PEN એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. તમારા ચોપડીમાં લખેલું છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, PEN કહેવાય. એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય. અને યાદ રાખજો એની અંદર પ્લોઈડી 3N હોય.
જ્યારે યુગ્મનજની પ્લોઇડી 2n હોય. આ ખાસ યાદ રાખવાની જરૂર છે, બરાબર બાળકો? તો આ હતું બેવડું ફલન, આ બેવડા ફલનની ક્રિયા થઈ. હવે આમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થશે. આ જે આપણે લખ્યું છે ભ્રૂણપોષ, આ ભ્રૂણપોષ કઈ રીતે બને છે, ચલો એ પણ આપણે આ ટોપિકની અંદર જ ચર્ચા કરી લઈએ. અહીંયા બધું તમારે લખેલું છે કે તમે જોઈ શકો છો કે એક અંડકોષ અને એક નરજન્યુક બંને ભેગા થઈ જાય, બંને ભેગા થઈ જાય એટલે યુગ્મનજનું નિર્માણ થાય. અને બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ કહેવાય. દ્વિતીય કોષ કેન્દ્ર 2n હોય, જોઈ લો. નરજન્યુ એકીય હોય, ભ્રૂણપોષ કેન્દ્ર અંદર 3n બનશે, એટલે ભ્રૂણપોષનો પ્રથમ કોષ તરીકે ઓળખાય. આ બે વાક્યો યાદ રાખજો, એમસીક્યુ માટે આ બંને મહત્વના છે. ઓકે બાળકો, હવે આપણે આગળ વધીએ. તો આગળની સ્લાઇડ તમે જોઈ શકો છો, તો આની અંદર ભ્રૂણપોષ આપેલું છે. ભ્રૂણપોષનું નિર્માણ કઈ રીતે થાય છે, તો ચલો આપણે એની વાત કરીએ કે જ્યારે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, આ દેખાય છે ત્રિકીય 3N, એનું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે હશે એનું વારંવાર સમવિભાજન થાય. વારંવાર સમવિભાજન થાય એટલે શું થાય, ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થાય. હું શું બોલું છું ધ્યાનથી સાંભળો, કે ભાઈ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ક્યાં હતું, તો એ અહીંયા હતું. જોઈ લો, આ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહેવાય, બરાબર ને? આ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે હતું ને, એ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું વારંવાર સમવિભાજન થાય. આ શબ્દ ધ્યાનથી જોઈ લો, હું શું લખી રહ્યો છું, વારંવાર સમવિભાજન થશે. સમવિભાજન થવાથી શું બનતું હશે, ભ્રૂણપોષ પેશી બનશે. ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી PEN માંથી વારંવાર સમવિભાજન થવાથી ત્રિકીય ભ્રૂણપોષ પેશી બનશે, અને એ ભ્રૂણના વિકાસ પહેલાં થઈ જાય. જ્યારે ભ્રૂણ બનવાનું હશે એના પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ થાય. કેમ? એના એટલા માટે કે ભાઈ વિકસતા ભ્રૂણને પોષણ મળી રહે. ભ્રૂણનો જ્યારે વિકાસ થતો હશે એ વખતે એને પોષણ આપવા માટેની એક રચના છે, માટે એના નામમાં જ જોવો ભ્રૂણપોષ, બરાબર? ઓકે, આના ત્રણ પ્રકાર છે, ભ્રૂણપોષના ત્રણ પ્રકાર છે, કોષકેન્દ્રીય, કોષીય, હેલોબિયલ. કોષકેન્દ્રીય, કોષીય અને હેલોબિયલ. કોષકેન્દ્રીય કોને કહેવાય, તેના પાસે બે ભાગ આવશે, મુક્ત કોષકેન્દ્રીય અને બીજો આવશે બહુકોષીય ભ્રૂણપોષ. મુક્ત કોષકેન્દ્રીય એટલે શું કહેવામાં આવતું હશે, કે વારંવાર કોષકેન્દ્રનું વિભાજન થાય. વારંવાર કોષકેન્દ્રનું વિભાજન એટલે મોટી સંખ્યામાં વધુ પ્રમાણમાં કોષકેન્દ્રનું નિર્માણ થતું હશે, એને મુક્ત કોષકેન્દ્રીય અવસ્થા કહેવાય. ત્યારે બહુકોષીય ભ્રૂણપોષ કોને કહેવાય, તો સાંભળો, અને જેમ જ અહીંયા જે પેલી પેશી આવેલી હતી ત્રિકીય ભ્રૂણપોષ પેશી, એની અંદર પણ વારંવાર વિભાજન થશે. વિભાજન થાય એટલે એની અંદર શું થતું હશે, વારંવાર વિભાજન થવાથી અસંખ્ય કોષકેન્દ્રો બનતા હશે, પણ આ જે કોષકેન્દ્રો હશે એ પરિત તરફ ગોઠવાઈ જાય. ખાસ યાદ રાખજો, આમાં એવું કંઈ ના હોય, આની અંદર કોઈ એવું નહીં જોવા મળતું કે ભાઈ પરિત તરફ જ ગોઠવાય, ગમે ત્યાં ગોઠવાઈ જાય, પરંતુ આની અંદર શું થતું હશે, પરિત તરફ પહેલાં ગોઠવાઈ જતા હશે. બધા જ કોષકેન્દ્રો પરિત તરફ ગોઠવાઈ જાય અને વચ્ચેના ભાગે એક મોટી રસધાની ઉત્પન્ન થતી હશે. પછી કોષરસનું વિભાજન થાય, સતત કોષકેન્દ્રનું વિભાજન થાય. મારું કર્સર પડે તમે જોઈ શકો છો, સતત કોષકેન્દ્રનું વિભાજન થાય, ઢગલાબંધ કોષકેન્દ્ર બની જાય. એ બધા કોષકેન્દ્રો પરિતરફ ગોઠવાઈ જશે, કોષની અંદર બધા કોષકેન્દ્રો જ, ભ્રૂણપૂટની અંદર બધા કોષકેન્દ્રો ક્યાં ગોઠવાઈ જતા હશે, પરિતરફ આજુબાજુ, અને વચ્ચેના ભાગે શું બનતું હશે, મોટી રસધાનીનું નિર્માણ થાય. પછી કોષરસનું વિભાજન થાય, કોષરસનું વિભાજન પણ કેવી રીતે થતું હશે, આ જ રીતે કોષકેન્દ્રની જેમ જ પરિત તરફ ગોઠવાશે કોષરસ, અને પછી ધીમે ધીમે શું થતું હશે, પરિત તરફ કેન્દ્ર તરફ જશે. તો આ પ્રકારની જે અવસ્થા એને બહુકોષીય ભ્રૂણપોષનું નિર્માણ થયું કહેવાય. ઓકે, નારિયેળનું પાણી, આપણે જે નારિયેળનું પાણી પીએ છીએ એ બીજું કંઈ નહીં પણ શું હતું હશે, મુક્ત કોષકેન્દ્ર ભ્રૂણપોષ કહેવાય, જે હજારોની સંખ્યામાં કોષકેન્દ્રો ધરાવે છે. એનું પાણી આપણે જે પીએ છીએ એ કોષકેન્દ્ર પી રહ્યા છીએ, આપણે એવું કહી શકાય. જ્યારે એને માવો કે ઘર કહીએ ને, એ કોષીય ભ્રૂણપોષ છે. એ કોષીય ભ્રૂણપોષ એટલે આપણે જે સફેદ રંગનો ભાગ કહીએ કે જે ખોરાક તરીકે ઉપયોગ કરતા હશું એ કોષીય ભ્રૂણપોષ કહેવાય. માટે તમે જુઓ ને, પેલા બીમાર વ્યક્તિઓ નારિયેળનું પાણી પીવડાવવાનું કહેતા હશે ડૉક્ટર, કે અશક્તિ આવી ગઈ છે એ લોકો નારિયેળનું પાણી પીવાનું કહેતા હશે, કારણ કે એની અંદર ઘણી બધી શક્તિ રહેલી છે. ભ્રૂણપોષ જોયું ને, પોષણ મળે છે એની અંદર, જે આપણને પોષણ મળતું હોય તો વનસ્પતિની અંદર કેટલું બધું પોષણ મળતું હશે. તો આ બે પ્રકારની ક્રિયાઓ થશે. ઓકે, જો ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ વપરાય કે ના વપરાય એના આધારે પાછા બે ભાગ છે. જો ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ વપરાઈ જાય, વપરાઈ જતો હોય, તો વાલ, વટાણા, નાળિયેર, પછી મગફળી, આ બધાની અંદર શું થતું હશે, સંપૂર્ણપણે ભ્રૂણપોષ ભ્રૂણ દ્વારા વપરાઈ જતો, એટલે એની અંદર એના બીજની અંદર ક્યાંય ભ્રૂણપોષ જોવા જ ના મળે એમ. પરંતુ દિવેલા કહીએ કાં તો ભાઈ નાળિયેર કહીએ, હા નાળિયેરમાં બંને જગ્યાએ જોવા મળશે. તો દિવેલા કે નાળિયેરની અંદર શું થતું હશે, ચિરલગ્ન રહેલું. ચિરલગ્ન એટલે લાંબો સમય જોવા મળતો હશે, જેનો આપણે યુઝ કરી શકીએ છીએ એમ. પરિપક્વ બીજની અંદર ચિરલગ્ન જોવા મળે, અને આની અંદર આ રહેલો જે ભ્રૂણપોષ હશે એનું કાર્ય શું, બીજા અંકુરણમાં
શું કરશે, મદદ કરશે. ઓકે, તો આ અત્યારે ભ્રૂણપોષની માહિતી તમારા ચોપડીમાં પેજ નંબર 35 ઉપર પહેલા જ ફકરામાં ઘટ્ટાક્ષરે લખ્યું છે, એન્ડોસ્પર્મમ ભ્રૂણપોષ 2.4.1ની માહિતી આવેલી હતી. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભ્રૂણપોષ ભ્રૂણ વિશેની માહિતી લઈશું, એમ્બ્રિયો બરાબર, એના વિશેની માહિતી લઈશું. મિત્રો આવજો, બાય.